સંસદનું બજેટ સત્ર શરૂ થઈ ચૂક્યું છે. પ્રથમ દિવસે આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો તો આ પછી 1 ફેબ્રુઆરી મંગળવારે સામાન્ય બજેટ પણ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે તો આ દરમિયાન સંસદ સત્રની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને ગરિમા જાળવવાની સલાહ પણ આપી છે. સંસદ પહોંચ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી ચાલુ રહેશે પરંતુ સંસદોએ ગરિમા જાળવવી જોઈએ. આટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વાત સાચી છે કે વારંવાર ચૂંટણીને કારણે સત્રો પર પણ અસર થાય છે અને ચર્ચા ઉપર પણ અસર થઈ રહી છે, પરંતુ હું તમામ સાંસદોને કહીશ કે ચૂંટણી ચાલશે પરંતુ આ બજેટ સત્રમાં હાજર રહે. જો બજેટ ફળદાયી રહેશે તો આખું વર્ષ આપણા માટે અવસર બની રહેશે. મેં આશા કરતા હું કે સભી આદરણીય સાંસદ, સભી રાજનીતિક દલ खुले मन से उत्तम चर्चा करके देश को प्रगति के रास्ते पर ले जाने में, उसमें गति लाने में अवश्य मदद रूप होंगे. ये बात सही है कि बार बार चुनाव के कारण सत्र भी प्रभावित होते हैं, चर्चाएं भी प्रभावित होती है, लेकिन मैं सभी आदरणीय सांसदों से प्रार्थना करूंगा कि चुनाव अपनी जगह पे हैं, वो चलते रहेंगे, लेकिन हम सदन में ये बजट सत्र एक प्रकार से पूरे वर्ष भर का खाका खींचता है और इसलिए बहुत महत्वपूर्ण होता है. हम पूरी प्रतिबद्धता के साथ इस बजट सत्र को जितना ज्यादा फलदायी बनाएंगे, आना वाला पूरा वर्ष हमें नई आर्थिक ऊंचाइयों पर ले जाने के लिए भी एक बहुत बड़ा अवसर बनेगा. मुक्त चर्चा हो, माननीय चर्चा हो, मानवीय संवेदनाओं से भरी हुई चर्चा हो, अच्छे मकसद से चर्चा हो, इसी अपेक्षा के साथ आप सबका बहुत बहुत धन्यवाद.